સફળ થશે વિદ્યાર્થીઓને આ હોય કે સાહેબ અમે ત્યાં જાશું તો ભાષાના પ્રોબ્લેમ નડશે કે નહીં નડે આ બે વ્યક્તિઓ અહીંયા ઉદાહરણ છે કેતન અને રોહિત હું અહીંયા બપોરનો આવી ગયો બપોરે અમે જ્યારે સાથે બેઠા હતા રોહિત અને સર એ બંને વાત કરતા હતા અમને કંઈ ખબર જ નહોતી પડતી શું વાત કરે છે કારણ કે રશિયન ભાષામાં વાત ચાલતી હતી અને એટલું ફ્લુઅન્ટલી આ છોકરો રશિયન બોલતો તો આપણને આશ્ચર્ય થાય કે આ છોકરો આટલું સરસ રશિયન બોલી શકે છે પેલો કેતન પણ એટલું જ સારું રશિયન જાણી શકે બોલી શકે એક વખત વાતાવરણમાં જાય ને એટલે બધું થઈ જાય કેપેસિટી તો ભગવાને અદ્ભુત આપી છે આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી તકલીફ ત્યાં પડે છે કેપેસિટી તો અદ્ભુત છે જાત ઉપર જ વિશ્વાસ નથી નહીં થાય ભાઈ કાંઈ નહીં થાય તારા તું રાજકોટની બાર સુરત ની બહાર નહીં નીકળી એક વખત બહાર નીકળો ને તો તું જ્યાં જવાનો ત્યાં સફળ થવાનો બહાર નીકળો દુનિયા ખાલી મારો આ ઘોડી ચડાવીને ગયા પાંચ જણા પાર્ટી કરવા માટે બહાર નીકળો થોડાક બીજી દુનિયા જુઓ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર વિદેશમાં જાઓ કારણ કે એક વખત ત્યાં પડશો ને એટલે તમે સો ટકા સફળ થશો હા શરત છે સમર્પણ એ તો છે જે સાવ છેલ્લે હું લેવાનું છું પણ આ ચિંતા છોડી દેજો કેપેસિટી છે ભોપાલની અંદર એક સેમિનાર હતો અને ભોપાલમાં સેમિનાર માન્ય વડાપ્રધાન શ્રી આ સેમિનાર રાખેલો અને એ સેમિનારની અંદર સમગ્ર ભારતમાંથી જુદા જુદા રાજ્યના અધિકારીઓને એ સેમિનારમાં નિમંત્રિત કરેલા ટ્રેનિંગ વર્કશોપ હતો ભારત સરકારનો સમગ્ર દેશમાંથી છાસઠ અધિકારીઓ હતા આપણા તમામે તમામ રાજ્યો તમામે તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો બધાના પ્રતિનિધિ હતા અને મને બહુ આનંદ છે કે ગુજરાત સરકારે આ રાષ્ટ્રીય સેમિનારમાં કે જ્યાં સમગ્ર રાજ્યના અધિકારીઓ ભેગા થઈ અને ચર્ચા કરવાના હતા એ રાષ્ટ્રીય સેમિનારમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ગુજરાત સરકારે મારી પસંદગી કરી હતી હું એ સેમિનારમાં ગયો અને સેમિનારમાં અમને બધા અધિકારીઓને એક એક્સરસાઇઝ કરાવીને એ એક્સરસાઇઝની ની મારે વાત કરવી છે એ સમજજો વાલીઓ અને વિદ્યાર્થીઓ વાલીઓ વિદ્યાર્થીઓ શું કામ અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ એક વખત જો તમને આ એક્સરસાઇઝ સમજાઈ ગઈ ને સમજી રાખજો તમારું જીવન બદલાઈ જશે આજ અને આવતીકાલ વચ્ચે બહુ મોટો ફેર પડશે જો આ એક એકસરસાઇઝ સમજાઈ તો અમને એવું કહ્યું કે કામ કરો હવે જરા જોજો ધ્યાનથી આ અમને કે દરેકે દરેક વ્યક્તિ તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ અલમ બધા અમારી જગ્યાએ ઊભા થઈ ગયા પછી કહેવાય કામ કરો ને આમાં હાથ સીધો રાખો તો હાથ સીધો અને કોઈની સામે આંગળી ચિંધતા હોય ને એ રીતે ઉભા રહો અમે બધા એ રીતે રહ્યા કોઈની સામે આંગળી પછી એવું કે છે કે હવે તમારું શરીર તમારું મોઢું એ તમારે સીધું રાખવાનું છે અને તમારો હાથ તમારાથી જેટલો પાછો જઈ શકે એટલો પાછો લઈ જાઓ હાથ ખાલી પાછો લઈ જાઓ જેટલો જઈ શકે એટલો એટલે બધા આમ હાથ પાછો લઈ ગયા પછી કે હવે કામ કરો તો આમાં હાથની સામે જુઓ તો તમારી આંગળી છે ને સામે ક્યાંક દિવાલમાં પડદામાં ક્યાંક ટચ થતી હશે ક્યાંક અડતી હશે સામે જુઓ એટલે બધાય કે હા પછી કે ત્યાં મનમાં ને મનમાં એક ટપકું કરો જ્યાં આંગળી અડતી હોય ને સામે દિવાલમાં પડદામાં ઝાડમાં ક્યાંય પણ એક ટપકું કરો બધાય ટપકું કર્યું અમને બધાને એવું હતું કે આ ગાંડા જેવી શું રમત રમાડે છે અને પછી એવું કહ્યું કે હવે કામ કરો ને હાથ પાછો સીધો રાખો કોઈની સામે આંગળી ચિંતા હોય એ રીતે ઊભા રહો હવે આંખો બંધ કરો આંખો બંધ કરી અને મનમાન મનમાં નક્કી કરો કે ગયા વખતે હાથ જેટલો પાછો ગયો તો એના કરતાં આ વખતે હાથ વધારે પાછો લઈ જવો છે આટલું નક્કી કરો ગયા વખતે જેટલો ગયો તો ને એના કરતાં આ વખતે વધારે પાછો લઈ જવો સંકલ્પ તો કરો અને હવે જેટલો હાથ પાછો જઈ શકે એટલો પાછો લઈ જવાનો પ્રયત્ન કરો કદાચ થોડોક દુખાવો થાશે દુખાવો થવા દો સહન કરી આંગળી સામે દિવાલ પડદા ઝાડ જ્યાં અડતી હોય ત્યાં ટપકું કરો બધાય ટપકું કર્યો એક્સરસાઇઝ પૂરી થઈ અને એક્સરસાઇઝ પૂરી થયા પછી એમણે જે તારણ આપ્યું છે અમને બધાને એક પ્રશ્ન પૂછ્યો કે તમને બે વખત આવી રીતે હાથ પાછો લઈ જવાનું કહ્યું અને જ્યાં તમારો હાથ ઉભો રહ્યો હોય ત્યાં આંગળી સામે ટચ થતી હોય ત્યાં ટપકું કરવાનું કહ્યું તો તમારી પાસેથી એ જાણવું છે કે ટપકું એક થયું કે ટપકા બે થયા હવે આ જ પ્રશ્ન માની લો કે મેં તમને પૂછ્યો હોય મારે સેજ ઊંચા અવાજે તમારી પાસેથી પ્રશ્ન પૂછું ત્યારે જવાબ જોઈએ સેજ ઊંચા અવાજે બધા જવાબ આપજો આ જ પ્રશ્ન હું તમને પૂછું તમને આ જ એક્સરસાઇઝ કરાવી અને બે વખત હાથ પાછો લઈ જવાનું કહું બંને વખતે તમારો હાથ જ્યાં થંભ્યો હોય ત્યાં ટપકું કરવાનું કહું અને પછી તમને પૂછું કે ટપકું એક થયું કે ટપકા બે થયા તો તમારો જવાબ શું હોય એક કે બે સેજ ઊંચા અવાજે એક કે બે બધાનો જવાબ સાચો છે બે અમે આ જ જવાબ આપ્યો બે એમને જે તારણ આપ્યું ને એ તારણ ઉપર વિચાર કરો ને તો તમારું જીવન બદલાઈ જાય એમ જે તારણ આપ્યું છે તારણ આપીને અમને એવું કહ્યું કે પહેલું ટપકું એટલે આપણે બધા જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે અને બીજું ટપકું એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે ભગવાને આપેલી ક્ષમતાએ કામ કરતા જ નથી ભગવાને તો અહીંયા સુધીની આપી આપણે અહીંથી અટકી જાય અને સમજી રાખજો મિત્રો અહીંથી અહીંયામાં દુઃખ પડે પણ રોહિત ભાળાળા અહીંથી અહીંયામાં જ બને એ સમજજો દુઃખ પડે એમને નો થાય અહીંથી અહીંયામાં તકલીફ પડે અહીંથી અહીંયા માં દુઃખ પડે અહીંયા સુધી બધા જાય ભાઈ સુરતની ની પંદર લાખ ની વસ્તી હોય બધા એટલે પહોંચી ગયા પૂરું પણ અહીંથી જ તકલીફ છે એ જે કરી શકે ને એ વ્યક્તિ આગળ વધી શકે એટલે કેપેસિટી છે પણ થાય છે શું ખબર તકલીફ પડવાની શરૂ થાય ને એટલે પડતું મૂકી દઈએ કેપથી એમ નહીં તકલીફ પડે એટલે મૂકી દઈએ વાંચવા માટે બેસે મેડિકલમાં ભણવા ગયો હોય આમ ડિક્શનરી ખોલે અને ડિક્શનરી ખોલીને વાંચે પહેલું ચેપ્ટર કાઢે હજી એક પેરેગ્રાફ વાંચે પાંચ શબ્દો સમજાય સમજાય નહીં મેડિકલ લેંગ્વેજ ક્યાંથી એક જ ચેપ્ટર વાંચે પાંચ શબ્દો સમજાય નહીં પછી હાથમાં ડિક્શનરી લઈએ એકાદો શબ્દ ગોતે જોવે બીજો શબ્દ ગોતે અને ત્રીજા એ પછી મૂકી દે મૂકો પડતો આપણને ફાવે એવું લાગતું નથી આ સમજી રાખવું હંમેશા શક્તિ છે ઉપયોગ કરતા નથી બીજું ઉદાહરણ તમને આપું આ સીમાળા નાકા રોડ છે મહારાજા ફાર્મની બાજુમાં તમને ઉભા રાખવામાં આવે બહાર કાઢવામાં આવે રોડ ઉપર અને પછી તમને એમ કહેવામાં આવે ચાલો ભાઈઓ દોડો બધા ચાલો દોડો અહીંથી દોડ લગાવો ચલો અને બધા દોડવાનું ચાલુ કરે શું થાય દોડે બધા દોડવાનું કે દોડે જ નહીં પણ કોઈ બે મિનિટ દોડી અને તરત હા હા કરીને ઉભા રહી જાય બે જ મિનિટ સુરતે મેરોથોન કરી ને તો ઘણા જ જાતા તમે જો દોડવાનું તો એક બાજુ જ ઘણા હાલતા નહોતા એમ ને એમ ઉભા હતા મેરોનમાં ગયાં ઊભા હતા બોલો ઊભા ઊભા મેરેથોન કરીને આવ્યા આપણે નવો મેરેથોન કરીએ ઊભા ઊભા ખાલી ઊભા રહ્યા ફોટા બોટા પડાવ્યા કેટલાક દોડ્યા નહીં તો એકવીસ કિલોમીટર હાફ મેરેથોન ત્યાં જઈને ફોટો પડાવે એકવીસ કિલોમીટર દોડવાનું કે દોડીએ કોઈ કદાચ બે મિનિટ દોડે કોઈ પાંચ મિનિટ દોડે કોઈ દસ મિનિટ દોડે કોઈ પંદર મિનિટ દોડે અલગ અલગ સ્પીડથી દોડે બાર ઊભા રાખે દોડવાનું ન કહેવાય દોડવાનું નહીં કહેવાનું અહીંથી કાર્યક્રમ પૂરો થયો તમે બધા બાર ઊભા છો પણ પાછળથી ત્રણ સિંહ છૂટા થઈ અને પાછળ દોડે અને પછી તમે જોજો ત્રણ સિંહ બરોબર ના દોડે શું થાય કેવી કેપેસિટી આવી જાય ઓડીન મર્સિડીસ ને બધું એક બાજુ પડ્યું રહીએ તમામે તમામ એટલી સ્પીડ આવે એટલી સ્પીડ આવે આ બતાવે છે કે શક્તિ તો અતિ જ ઉપયોગ નહોતા કરતા છે જ અંદર શક્તિ બધાયમાં છે ઉપયોગ નથી થતો ને ત્યાં તકલીફ પડે છે ક્ષમતા છે આ હું શીખ્યો અને એટલે જ આજે હું અહીંયા તમારી સામે બોલું છું ને મને આ થોડી તકલીફ શારીરિક છે અત્યારે બહુ તબિયત પહેલી તોયમ અહીંયા આવ્યો છું એટલે વાતો કરવી એ મારી ફરજ નિષ્ઠા છે અને મારે મારી નિષ્ઠામાં ક્યારેય ઉણા ન ઉતરવું જોઈએ એટલે હું આપને બધી વાતો કરી રહ્યો છું પણ અહીંયા આવતા પહેલાં ત્રણ દિવસ આટલા તાપની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના જુદા જુદા તાલુકામાં રોજના બબે સેમિનાર અને ગઈકાલે તો ત્રણ સેમિનાર કરી રાત્રે વાગે નીકળો શું કામ હું આ શું કામ હું મારે વખાણ નથી કરતો હું એવું કઉ છું કે આ વાત કરતા કરતા હારું અહીંયા તો ભેજામાં બેઠું કે તું અહીંયા સુધી જ અહીંયા સુધી કર તકલીફ પડશે પણ જાશે થશે થાય ભાઈ સાત નહી દસ કરીશ કર ખેંચ થોડુંક પાછળ ખેંચી શકાય આટલું વિચાર જો કારણ કે કેટલાક લોકો મનમાં કન્ફ્યુઝન હોય કે સારું મેડિકલમાં જાય વિદેશમાં ભણવા જાય તો શું થાય કાંઈ ન થાય ઉલટાનું સારું થાય નવું નવું શીખીને આવીએ અને જો તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય ને અહીંયા જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે અને એમાંથી જેટલા વિદ્યાર્થીઓએ બારમું ધોરણ ગુજરાતી મીડિયમમાં પૂરું કર્યું છે એ પોતાના હાથ ઊંચા કરતો ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ બધા પ્લીઝ રેઝ યોર એન્ડ ગુજરાતી મીડિયમ

પહેલું વરસ તકલીફ પડે હા અહીંથી ગયા ને જેવા મેડિકલમાં છ મહિનામાં તો એવી તકલીફ પડે ક્યાં આવી ગયા શું થાશે કેમ થશે પણ એક વખત જો ચોંટી રહ્યા ને તો આગળ નીકળી જાવ મારા એક બહુ સારા મિત્ર છે ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ ઓર્થોપેડિક સર્જન છે અને બુટાદની અંદર એમની બહુ મોટી હોસ્પિટલ છે જીવનધારા હોસ્પિટલ ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ બારમા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં ભણેલો છોકરો વિષ્ણુભાઈ એવું કહે છે કે મને મેડિકલમાં એડમિશન મળી ગયું હું મેડિકલ કોલેજમાં ગયો પહેલું વર્ષ મારું પહેલું વર્ષ પૂરું થયું પહેલું વર્ષ પૂરું થયું ને એટલે પહેલું વર્ષ એટલે પહેલું સેમેસ્ટર સોરી નોટ પહેલું વર્ષ હાફ યર હું એટલો કંટાળ્યો તો સમજવા માટે મેડિકલ ડિક્શનરી લઈ આવ્યો સમજાય જ નહીં પછી મેં નક્કી કર્યું કે મારે ક્વિટ કરી લેવું છે મારે મેડિકલમાં નથી રહેવું મેડિકલમાંથી જતું રહેવું છે આવું ક્વિટ આવું નક્કી કરેલું ઘરે આવીને મેં વાત કરી મારા બાપુજી ગામડાના દેશી ઓછું ભણેલા પણ મારા બાપુજીએ કે એટલું જ કીધું કે તારે આવતું રહેવું હોય પાછું આવતો રહે કાંઈ વાંધો નહીં પણ એટલું તો કહી કે પરીક્ષા આવે છે તો પરીક્ષા તો આપતો આવ્યું ખાલી એમને હું આવું પાછું પરીક્ષા આવે જ છે તો આપતો આવ્યું ને ભાઈ એટલે કે બાપુજીના કહેવાથી હું પરીક્ષા આપવા માટે ગયો અમારા ક્લાસમાં એ વખતે કંઈક ફિફ્ટી સિક્સ કે ફિફ્ટી સેવન સ્ટુડન્ટ હતા છપ્પન કે સત્તાવન અમે સત્તાવન જણાએ પરીક્ષા આપી અને રિઝલ્ટ ડિક્લેર થયું તો હું તો ટોપ ટેન માં હતો રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે માર માર્ક મને નહોતા પણ તોય ટોપ ટેન માં હતો આપણને ખબર પડી કે આપણા કરતા હુડતાલી હજી નબળા છે પાછું જવાય નહીં અને ટકી રહ્યો તો હું ઓર્થોપેડિક સર્જન બની ગયો મારે તમને એક એવું છે કે મેડિકલમાં કે એવા કોઈ પણ કોર્સમાં ગયા પછી શરૂઆતમાં ભાષાકીય પ્રશ્નો આવે આવે જ હું કઈ તમને ખાલી આમ સારું સારું બતાવું છે એવું ને આવે ભાષાકીય પણ એ ભાષાકીય પ્રશ્નો ક્યારેય નડે નહીં એ સમજી રાખજો મેં હંમેશા અનુભવ્યું છે હું કેટલાય લોકો સાથે વાત કરું કેટલાય લોકોને મળું મેં જોયું છે અનુભવ્યું છે કે લોકોને મળીએ લોકો સાથે વાત કરીએ બે વ્યક્તિ હોય એક ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે બારમા સુધી એક ઇંગ્લિશ મીડિયમમાં બારમા સુધી ભણ્યો છે બંને મિત્રોને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું બંને મેડિકલ કોલેજમાં ગયા પહેલું વર્ષ પૂરું થયું પાછળ રહે અને ગુજરાતી મીડિયમ વાળો કુદકો મારી અને આગળ વધ્યો છે આ ખાલી વખાણ કરવા માટે નથી કેતો અહીંયા ખાતરી કરવી હોય તો સુરતમાં આંટો મારો સુરતમાં જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એની યાદી તૈયાર કરો સ્પેશિયાલિસ્ટ નહીં નેવું ટકા ડોક્ટરો એની માતૃભાષામાં ભણ્યા હશે અને સુપર સ્પેશિયાલિસ્ટ માં ગયા એમબીબીએસ થયા પછી પીજીની એન્ટ્રન્સ એક્ઝામ પણ માતૃભાષામાં ભણેલો વ્યક્તિ અન્ય ભાષાની અંદર આરામથી પાસ કરી દે છે શું કામ કારણ કે કેટલીક બેઝિક બાબતો આપણે સમજતા જ નથી માતૃભાષામાં જે ભણ્યો હોય ને એનું દિમાગ એટલું ડેવલપ થયું હોય કે દુનિયાની કોઈ પણ ભાષા એ સરળતાથી આત્મસાત કરી શકે જો એની ઈચ્છા હોય તો આ તો કાઉસમાં છે આત્મસાત કરી શકે ગુજરાતીમાં ભણ્યો હોય વિશ્વાસ ન આવતો હોય ઘરે જ એને પ્રયોગ કરજો ત્રીજા ધોરણમાં ભણતો એક ગુજરાતી માધ્યમવાળો છોકરો લેજો એક અંગ્રેજી માધ્યમવાળો છોકરો લેજો અંગ્રેજી માધ્યમવાળા છોકરાને કહેજો બેટા એક નંબર લખ નાઇન એટ ટુ ફાઈવ ઝીરો ફાઈવ ઝીરો ટુ ફાઈવ વન ઓલો ફટફટફટ લખી દેશે પછી એને કહેજો બેટા એક બીજો નંબર લખ અઠાણું બસો પચાસ આડત્રી બે ચોત્રી કરવા શું ડેડી 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 શું ડેડી પૂરું થઈ ગયું અને હવે આ પ્રયોગ ત્રીજા ધોરણમાં ભણતા ગુજરાતીવાળા છોકરા પાસે કરજો એને કહેજો બેટા એક નંબર લખ અઠ્ઠાણું બસો પચાસ પાંત્રી એક ચોત્રી ઓલો તરત જ લખ નાખશે પછી એમ કહેજો બેટા એક બીજો નંબર લખ નાઇન એટ ટુ ફાઈવ થ્રી થ્રી ટુ ભણે છે ને એ બધી જ સરળતાથી આત્મસાત કરે છે આપણે ખોટા ડરમાં છીએ કે અંગ્રેજી નથી આવડતું એટલે કઈ નહીં થાય બધું જ થાય એકવાર વાર કૂદવું પડે એક વખત જાઉં ને એટલે બધું મંડે થવા બધા માર્ગ મંડે કાઢવા હમણાં